નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ ફર્સ્ટ એકેડેમીમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે દિનેશ વલ્વી અને આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છે સંવિધાનની પ્રસ્તાવના એટલે કે બંધારણનું આમુખ પાર્ટ ટુ. તો મિત્રો, ઓલરેડી આપણે આગળ પાર્ટ વનમાં જે અમુક શબ્દ હતા એની ડિટેલમાં ચર્ચા કરી છે. હવે જે બાકીના જે રહેલા શબ્દો છે, બરાબર, જે પ્રસ્તાવના છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો ચાલો આપણે ટાઈમ વેસ્ટ ના કરતા ચર્ચા કરીએ. તો પહેલો જે શબ્દ છે મિત્રો, ન્યાય. તો આમુખની અંદર અલગ અલગ ત્રણ ન્યાયની અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલ છે, બરાબર. પહેલો સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાય. અને આ ત્રણેય ન્યાયની જે સુરક્ષા જે છે મિત્રો, એ સુરક્ષા મૂળભૂત અધિકારો અને રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોના વિવિધ જોગવાઈઓ દ્વારા કરવામાં આવેલ છે. ખ્યાલ આવી ગયો. હવે જોઈએ પહેલું જે છે સામાજિક ન્યાય. તો જાતિ, ધર્મ, લિંગ, રંગ અને પ્રજાતિ અથવા તો જન્મસ્થાનના આધારે ભેદભાવ વિના તમામ નાગરિકો સાથે સમાન વર્તન, એ પણ અહીંયા રાજ્યની એ જોગવાઈ કરી છે કે રાજ્ય જાતિ, ધર્મ, લિંગ, જાતિ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ કર્યા વિના દરેક નાગરિક સાથે સમાન રીતે વર્તન કરવું, બરાબર છે. હવે જોઈએ આગળ કે સમાજના કોઈ પણ ખાસ વર્ગ માટે વિશેષતાની ગેરહાજરી તથા પછાત વર્ગો જેવા કે એસટી, એસસી અને ઓબીસી અને તથા મહિલા માટે સ્થિતિમાં સુધાર કરવાનો જે પ્રયત્ન છે એ પણ સરકાર સામાજિક ન્યાય દ્વારા કરવામાં આવશે. તો મિત્રો, અહીંયા જે સામાજિક ન્યાય એક કઈ રીતે મળી રહે, જેવી રીતે કે સરકાર અનામત લાવે છે, બરાબર, અમુક જાતિઓ છે જેવી રીતે એસટી એસસી જે જાતિઓ છે, બરાબર, એના જે એ જાતિને ઉપર લાવવા માટે એટલે બધાને ઇક્વલ કરવા માટે જે અનામતની જે જોગવાઈ કરવામાં આવી છે એ પણ કંઈક ને કંઈક અંશે સામાજિક ન્યાયનો અહીંયા આપણને ઉલ્લેખ જોવા મળે છે. અને સરકાર જેવી રીતે કે અલગ અલગ પોલિસીઓ, અલગ અલગ યોજનાઓ લાવે છે, બરાબર, એ પણ કંઈક ને કંઈક સમાનતા પ્રાપ્ત કરવાનો જ પ્રયત્ન છે ગવર્મેન્ટનો, બરાબર. અલગ અલગ પોલિસી લાવે છે, યોજનાઓ લાવે છે, બરાબર, અલગ અલગ કેટેગરીમાં ડિસ્ટ્રીબ્યુટ કરીને અલગ અલગ કેટેગરી પ્રમાણે લાગુ કરવામાં આવે છે, એ પણ શું છે મિત્રો, આપણે એક સામાજિક ન્યાયની જે વ્યવસ્થા છે એ આપણી સરકાર કરતી હોય છે. તો મિત્રો, આને આપણે સામાજિક ન્યાય તરીકે ઓળખી શકીએ, જોઈ શકીએ છીએ. પછી આવે છે આર્થિક ન્યાય. આર્થિક ન્યાયમાં, બરાબર, આર્થિક ન્યાય એટલે મિત્રો કે ગરીબ હોય કે અમીર, એ આર્થિક ન્યાયના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કરવામાં નહીં આવે અને એને જ આપણે આર્થિક ન્યાય તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ, આર્થિક કારણોને આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં અને એને શું કહે છે આપણે, આર્થિક ન્યાય કહીએ છીએ. આવક અને સંપત્તિની જે અસમાનતા છે એને દૂર કરવાનો સરકાર પ્રયત્ન કરશે અને જે અમીર અને ગરીબી વચ્ચેનો જે સ્પેસ છે, બરાબર, એને આપણે દૂર કરવાનો સરકાર પ્રયત્ન કરશે. એમાં પણ મિત્રો અલગ અલગ પોલિસી લાવશે ગવર્મેન્ટ અને જે એની જે અસમાનતા છે એને દૂર કરવાનો અહીંયા પ્રયત્ન કરશે. એના પછી કે સામાજિક ન્યાય અને આર્થિક ન્યાય જે છે એનું સંયોજન કરી એક વિતરિત ન્યાયની અહીંયા વ્યવસ્થા કરી શકાય છે, બરાબર, જેને આપણે ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આ મેન્સ માટે ઘણા ઉપયોગી પોઈન્ટ્સ છે. તો કદાચ મેન્સમાં આપણે લખવા થાય તો આપણે આ રીતે લખી શકીએ છીએ, બરાબર, અને કદાચ પ્રિલિમ્સમાં પણ અહીંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો જોઈએ કે વિતરિત ન્યાયને આપણે કઈ રીતે જોઈ શકીએ. વિતરિત ન્યાયમાં શું હશે કે જે ગવર્મેન્ટ છે એ જે અમીર લોકો હશે એના પર વધારે ટેક્સ લાગુ કરશે. ટેક્સ લાગુ થવાના કારણે સરકારને અહીંયા વધુ આવક થશે અને એ જ આવકનું સરકાર શું કરશે, બરાબર, જે ગરીબો છે એમાં વહેંચણી કરશે. વહેંચણી એટલે કે અલગ અલગ યોજનાઓ દ્વારા એના અલગ અલગ જે પ્રાથમિક જરૂરિયાતો છે એની સંસાધનોની જે વહેંચણી છે એના દ્વારા અલગ અલગ રીતે એ જે આવક જે છે એને ગરીબોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશે અને જે ગરીબ અને અમીરો વચ્ચે જે સ્પેસ રહેલો છે એને ઇક્વલ કરવાનો સરકાર અહીંયા પ્રયત્ન કરે છે, બરાબર, અને એને જ આપણે આર્થિક ન્યાય કહીએ છીએ. અને આજે વિતરિત ન્યાયની અંદર જે અમીરો પર વધુ ટેક્સ લાગુ કરશે, વધુ ટેક્સ લાગુ થવાના કારણે સરકારને આવક થશે અને એ જ આવકનો સરકાર ક્યાંય ઉપયોગ કરશે, ગરીબોમાં વહેંચણી કરી અલગ અલગ યોજનાઓ દ્વારા એની પ્રાથમિક જરૂરિયાતો અને એના જે સંસાધનો છે એમાં વહેંચણી કરી એને ન્યાય આપવાનો પ્રયત્ન કરશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે જોઈએ એના પછી આવે છે રાજનૈતિક ન્યાય. હવે બધા નાગરિકોને સમાન રાજકીય અધિકારો, પછી તમામ કચેરીમાં સમાન પ્રવેશ અને સરકારમાં સમાન હિસ્સો. તો અહીંયા પણ રાજનૈતિક એટલે કે સરકારની જે કચેરીઓ છે દરેક વર્ગને અહીંયા સમાન પ્રતિનિધિત્વ મળી રહે, સરકારમાં એને સમાન હિસ્સો મળી રહે એવી જે વ્યવસ્થા છે એ આપણે રાજનૈતિક વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. અને આ જે વ્યવસ્થા જે છે મિત્રો એ આપણે કોના આદર્શોમાંથી લીધેલ છે કે રશિયન ક્રાંતિ 1917માંથી આપણે લીધેલ છે. ખ્યાલ આવી ગયો. તો આપણે ન્યાયમાં ત્રણ ન્યાય જોઈએ. પહેલો જે ન્યાય છે એ સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને ત્રીજો જે છે રાજનૈતિક ન્યાય. ખ્યાલ આવી ગયો. તો જોઈએ આગળ નેક્સ્ટ
એના પછી આવે છે મિત્રો સ્વતંત્રતા, બરાબર. સ્વતંત્રતાનો અર્થ થાય છે કે વ્યક્તિઓની વ્યક્તિઓની પ્રવૃત્તિ પર પ્રતિબંધોની ગેરહાજરી અને વ્યક્તિગત વિકાસની તકો પૂરી પાડવી, એને જ આપણે શું કહીએ છીએ સ્વતંત્રતા કહીએ છીએ, બરાબર. પ્રસ્તાવનામાં દરેક વ્યક્તિને મૌલિક અધિકારો દ્વારા અભિવ્યક્તિ, વિશ્વાસ અને ધર્મ અને ઉપાસના કરવાની સ્વતંત્રતાની જે સ્વતંત્રતાની જે સુરક્ષા છે આપણે બંધારણની અંદર એટલે કે પ્રસ્તાવનામાં પૂરી પાડવામાં આવેલ છે. પછી આવે છે કે પ્રસ્તાવનામાં જે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્તાના જે આદર્શો છે મિત્રો એ ફ્રાન્સની ક્રાંતિમાંથી લીધેલ છે. તો મિત્રો અહીંયા એક ફેક્ટ વસ્તુ તમને જણાવી દઉં કે ફ્રાન્સની ક્રાંતિ છે એનો મૂળ ઉદ્દેશ્ય એ જ હતો કે મિત્રો નાગરિકોને સ્વતંત્રતા અપાવવાનો, અને એના જ આદર્શોને લઈને આપણે આપણું જે બંધારણ છે પ્રસ્તાવનાની અંદર સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્તા જેવા શબ્દોનો અહીંયા આપણે વર્ણન કરેલ છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો સ્વતંત્રતા છે એ પણ આપણા ભારતના બંધારણમાં દરેક નાગરિકને મળેલ છે, એના વિશે જે આપણું ચેપ્ટર આવશે એમાં ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. હવે આવે છે સમાનતા, બરાબર. સમાનતાનો મતલબ શું થાય છે મિત્રો કે સમાજના દરેક વર્ગોને વિશેષ અધિકારોની ગેરહાજરી તથા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ભેદભાવ વિના તકોની જે પૂરતી તકોની જોગવાઈ કરવાનું જે અહીંયા સરકાર જે ગવર્નમેન્ટ છે એ કાર્ય કરશે. તો ખ્યાલ આવી ગયું સમાજના દરેક વર્ગોને વિશેષ અધિકારોની ગેરહાજરી તથા કોઈ પણ વ્યક્તિને ભેદભાવ વિના પૂરતી તકોની જોગવાઈ કરી એ આપણું ભારતના બંધારણમાં ઉલ્લેખિત છે. હવે આમાં પણ જે સમાનતાના જે ત્રણ પરિમાણો છે એમાં સામાજિક, રાજકીય અને આર્થિક પરિમાણો. તો આપણે જે મૂળભૂત અધિકારો દ્વારા જે સમાનતા આપવામાં આવેલ છે તો મિત્રો આગળનું જે સેશન્સ આવશે, બરાબર, જે મૂળભૂત અધિકારોની અંદર જે સમાનતા કઈ રીતે મળી છે એમાં ડિટેલમાં ચર્ચા કરીશું. પણ સમાનતાનો ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે તો એ આપણે અહીંયા હાલ પૂરતું જોઈ લઈએ. તો પહેલું છે મિત્રો કાયદા સમક્ષ સમાનતા, અનુચ્છેદ 14 પ્રમાણે કાયદા સમક્ષ સમાનતા દરેક વ્યક્તિને મળેલ છે. પછી આવે છે અનુચ્છેદ 15 અંતર્ગત ધર્મ, જાતિ, લિંગ, વંશ તથા જન્મ સ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે, એટલે કે દરેક વ્યક્તિ પ્રત્યે અહીંયા સમાનતા અહીંયા લાગુ કરવામાં આવે છે. હવે જાહેર નોકરીઓમાં અવસરની સમાનતા આર્ટિકલ 16 પ્રમાણે દર્શાવેલ છે, એટલે કોઈ પણ વ્યક્તિ એસટી, ઓસી, ઓબીસી દરેક નાગરિકોને અહીંયા સમાન હક એટલે કે જાહેર નોકરીમાં સમાનતા અહીંયા પૂરી પાડવામાં આવેલ છે. હવે આવે છે અસ્પૃશ્યતાનો અંત, એ પણ અહીંયા આર્ટિકલ 17 માં જોવા મળે છે. ઉપાધિનો અંત એ પણ અનુચ્છેદ 18 માં અહીંયા જોવા મળે છે. તો મિત્રો આટલા જે આર્ટિકલ છે એ શું દર્શાવે છે કે દરેક વ્યક્તિને કોઈ પણ ભેદભાવ વિના અહીંયા સમાનતા પ્રાપ્ત કરવાનો અહીંયા અધિકાર એટલે કે સુરક્ષા આપવામાં આવેલ છે. તો સમાનતા વિશે ખ્યાલ આવી ગયો છે મિત્રો. તો જઈએ નેક્સ્ટ આગળ. હવે બંધારણમાં બે જોગવાઈઓ છે, એક રાજકીય સમાનતા હાસિલ કરવામાં માંગે છે. હવે ધર્મ, જાતિ, વંશના આધારે મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવશે નહીં, કયા અનુચ્છેદ 325 પ્રમાણે. ખ્યાલ આવી ગયો. હવે લોકસભા અને રાજ્ય વિધાનસભાની જે ચૂંટણીઓ છે એમાં ચૂંટણીઓ માટે પુખ્ત વય મતાધિકારનું જે પ્રાવધાન છે એ પણ આર્ટિકલ 326 પ્રમાણે અહીંયા દર્શાવેલ છે. તો મિત્રો અહીંયા પણ એ જ દર્શાવવા માટે કોઈ પણ વ્યક્તિ છે એને બધાને મતદાન આપવાનો અધિકાર છે, એ ભલે એસટી, એસસી, ઓબીસી એવો કોઈ ભેદભાવ કરવામાં આવેલ નથી, પરંતુ અહીંયા કોઈ પણ વ્યક્તિની ઉંમર જે છે એ જ છે એ 18 વર્ષથી ઉપરની વયના જે હોય અને મતદાર યાદીમાં એનું નામ સામેલ હોય તો દરેક વ્યક્તિને લોકસભા, રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાર આપવાનો અધિકાર છે એ પણ આપવામાં આવેલ છે. હવે આવે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ અહીંયા સમાનતાનો છે અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે આર્ટિકલ 39 પ્રમાણે, બરાબર. તેમાં શું ઉલ્લેખ છે જોઈ લે આપણે. પુરુષો અને મહિલાઓ, બરાબર, પુરુષો અને મહિલાઓની આજીવિકાના જે પર્યાપ્ત અહીંયા જે માધ્યમો છે પૂરા પાડવામાં આવશે, અને પુરુષો તથા મહિલાઓ વચ્ચે જે એમની જે કામ અને જે સમાન વેતન છે એમાં પણ એમને સમાનતા આપવામાં આવશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો અહીંયા સમાનતા ટોપિક પર આપણે શબ્દ જે છે એનો મિનિંગ સમજવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. જોઈએ નેક્સ્ટ. એના પછી આવે છે બંધુતા. બંધુતાનો મતલબ જ મિનિંગ જ એ થાય છે મિત્રો કે ભાઈચારાની ભાવનાથી બધાએ રહેવાનું. ખ્યાલ આવી ગયો. સંવિધાને એકલ નાગરિકતાના માધ્યમથી ભાઈચારાની જે ભાવના છે એને પ્રોત્સાહિત કરી છે, અને મૌલિક કર્તવ્યમાં પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકનું કર્તવ્ય રહેશે કે ધાર્મિક, ભાષાકીય, ક્ષેત્રીયવાદ તથા વર્ગ વિવિધતાને પરે રહી ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહિત કરવું.
તો મિત્રો જે મૌલિક કર્તવ્ય છે એ આપણા આર્ટિકલ 51 એ પ્રમાણે આપણને દરેક વ્યક્તિને અહીંયા લાગુ કરવામાં આવે છે, એ પણ આપણે આગળનું સેશન આવશે એમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. હવે પ્રસ્તાવનામાં બંધુત્વમાં બંધુત્વ માટે બે બાબતો સુનિશ્ચિત કરવાની રહેશે, એટલે કે વ્યક્તિનું સન્માન અને દેશની અખંડતા અને એકતા જળવાઈ રહે એવી આપણે અહીંયા બે બાબતો સુનિશ્ચિત કરવાની રહેશે. પછી અખંડતા જે શબ્દ છે મિત્રો, એ 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં જોડવામાં આવ્યો હતો. તો મિત્રો અખંડતા જે શબ્દ છે, અખંડતા એ આપણા મૂળ બંધારણની જે પ્રસ્તાવના છે એમાં જોવા મળતો નથી, અને આપણે 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા એને આપણે જે પ્રસ્તાવના છે એના સુધારો કરી જોડવામાં આવે છે. જોઈએ આગળ નેક્સ્ટ. એના પછી આવે છે કે સંવિધાનમાં જે આમુક છે એ સંવિધાનનો ભાગ છે કે નહીં, આ ઘણો ચર્ચાનો વિષય છે મિત્રો. તેના પર આપણે અહીંયા જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી આપણું જે ઉપયોગી હશે એ વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરીશું. તો જોઈએ કે પ્રસ્તાવના વિશે એક વિવાદ છે કે જે બંધારણનો ભાગ છે કે નહીં, બરાબર. તો આપણે ઓલરેડી કીધું કે બંધારણનું જે આમુખ છે ચર્ચાનો વિષય છે, કે એને એટલા માટે ચર્ચામાં છે કે આમુખ જે છે એ બંધારણનો ભાગ છે કે નથી, એના પર જ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો પહેલું જોઈએ કે આના આના કારણે જ અહીંયા ઘણા અલગ અલગ કેસો થયા છે કે ભારતના જે બંધારણનો જે આમુખ જે ભાગ છે કે નથી, તો એ દરેક કેસની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો પહેલો કેસ આવે છે મિત્રો બીરુબારી યુનિયન કેસ 1960, બરાબર. 1960માં કેસ થયો હતો. આ કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવના બંધારણની અનેક જોગવાઈઓ પાછળના સામાન્ય હેતુઓને માંગ બતાવે છે અને આ રીતે તે બંધારણનો સાર છે, પરંતુ પ્રસ્તાવના મહત્વની બાબતો હોવા છતાં સુપ્રીમ કોર્ટે ખાસ અહીંયા કહ્યું હતું કે પ્રસ્તાવના બંધારણનો ભાગ નથી. તો મિત્રો અહીંયા પહેલો જ ક્વેશ્ચન બની જાય કે બેરબારી યુનિયન કેસ 1960માં સુપ્રીમ કોર્ટે બંધારણનો જે આમુખ છે એને ભાગ માન્યો છે કે નથી. તો અહીંયા જ મિત્રો સુપ્રીમ કોર્ટ ચોખ્ખો અહીંયા ક્લિયર કટ કરે છે કે બંધારણ પ્રસ્તાવના જે છે એ બંધારણનો ભાગ નથી. એ કયા કેસ અંતર્ગત અહીંયા જાહેર કરે છે? બીરુબારી યુનિયન કેસ. અને એના પછી આવે છે મિત્રો કેશવાનંદ ભારતી કેસ 1973. એમાં ચુકાદો જે છે કઈ અલગ હોય છે એ પણ આપણે જોઈએ કે સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલ પોતાનો ચુકાદો અભિપ્રાય એ નકારી કાઢે છે અને કહ્યું કે આમુખ એ બંધારણનો ભાગ છે. તો મિત્રો અહીંયા જો કેટલો અહીંયા ડિફરન્ટ કોન્ટ્રોવર્સી થાય છે, જોઈ લો કે પહેલા જે બેરુબારી યુનિયન કેસ 1960માં કીધું કે બંધારણનો ભાગ નથી, અને સુપ્રીમ કોર્ટ પોતાનો જે ચુકાદો પોતાનો અભિપ્રાય છે એને ફેરવી કાઢે છે, અને 1973માં કેશવાનંદ ભારતી કેસમાં બંધારણનો ભાગ જે છે આમુખને બંધારણનો ભાગ તરીકે અહીંયા જાહેર કરે છે. ખ્યાલ આવી ગયો? જોઈએ આગળ આગળ નેક્સ્ટ. એના પછી આવે છે મિત્રો એલઆઈસી ઓફ ઇન્ડિયા કેસ, બરાબર. સુપ્રીમ કોર્ટે ફરીથી એવી રજૂઆત કરે છે કે પ્રસ્તાવના એ બંધારણનો ભાગ છે, બરાબર. આમાં પણ શું કીધું કે પ્રસ્તાવના એ બંધારણનો ભાગ છે. અને અહીંયા ઉલ્લેખનીય બાબતો છે એ પણ આપણે જોઈએ કે પ્રસ્તાવના ન તો વિધાનસભાની શક્તિઓનો સ્ત્રોત છે, ન તો વિધાનસભાની શક્તિઓ પર પ્રતિબંધ મૂકે છે. તો અહીંયા બે મુખ્ય ઉલ્લેખનીય બાબત છે એ પણ સુપ્રીમ કોર્ટે અહીંયા જોગવાઈ કરી છે કે વિધાનસભાની જે શક્તિઓનો સ્ત્રોત પણ નથી, અને વિધાનસભાની જે શક્તિઓ છે મિત્રો એના પણ પ્રતિબંધ પણ મૂકતો નથી. હવે આમુખની જોગવાઈઓને કોર્ટમાં પડકારી શકાય નહીં, એટલે કે તે ન્યાયોચિત નથી, કે આમુખમાં જે જોગવાઈઓ છે એને આપણે કોર્ટમાં પડકારી શકતા નથી, એટલે કે તે ન્યાયોચિત નથી. તો આટલી બાબત આપણે ધ્યાન રાખવાની છે મિત્રો કે પહેલો કેસ બને છે બીરુબારી યુનિયન કેસ 1960માં જે આમુખ છે એ બંધારણનો ભાગ નથી એવું સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપે છે, અને એ ચુકાદો ફરી ફેરવી નાખે છે. કયા કેસમાં? 1973 કેશવાનંદ ભારતી જે કેસ છે એમાં સુપ્રીમ કોર્ટ આમુખ જે છે એ બંધારણનો ભાગ તરીકે ગણાવે છે. અને પછી બીજો જે કેસ આવે છે એલઆઈસી ઓફ ઇન્ડિયા જે કેસ છે, બરાબર, એમાં પણ આમુખ જે છે એને બંધારણનો ભાગ અહીંયા તરીકે અહીંયા ઉલ્લેખિત કરેલ છે. ખ્યાલ આવી ગયો? આગળ જોઈએ નેક્સ્ટ. હવે આવે છે આમુખમાં સુધારો કરી શકાય કે નહીં, એ પણ અહીંયા ચર્ચાનો વિષય છે મિત્રો. તો એ પણ આપણે જોઈ લઈએ કે બંધારણના અનુચ્છેદ 368 હેઠળ પ્રસ્તાવનામાં સુધારો કરી શકાય છે કે કેમ એ અંગેનો પ્રશ્ન કેશવાનંદ ભારતી કેસ 1973માં ઐતિહાસિક કેસમાં પહેલી વાર અહીંયા થયો હતો. ખ્યાલ આવી ગયો મિત્રો કે આમુખમાં સુધારો કરી શકાય છે કે નહીં, એ કયા આર્ટિકલ નંબર 368 હેઠળ સુધારો કરી શકાય છે કે નહીં એવો પ્રશ્ન પહેલી વાર કેશવાનંદ ભારતી કેસ 1973માં અહીંયા કરવામાં આવે છે. તો જોઈએ આગળ.
અહીં વિનંતી કરવામાં આવી હતી કે પ્રસ્તાવનામાં સુધારો કરી શકાતો નથી કારણ કે તે બંધારણનો ભાગ નથી, પરંતુ અરજદારે અહીંયા દલીલ કરી હતી કે અનુચ્છેદ 368માં સુધારવાની જે શક્તિનો ઉપયોગ પ્રસ્તાવના સમાવિષ્ટ વિષય સમાવિષ્ટ બંધારણના મૂળભૂત તત્વો અથવા મૂળ વિશેષતાઓને નુકસાન પહોંચાડવા કે ઘટાડવા હટાવવા માટે કરી શકાતો નથી. બરાબર, અહીં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પ્રસ્તાવના જે બંધારણનો ભાગ છે. તો મિત્રો, આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી કે કેશવાનંદ ભારતી કેસ 1973, બરાબર, એમાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે કે પ્રસ્તાવના જે છે બંધારણનો ભાગ છે, બરાબર, પરંતુ 368 હેઠળ એમાં સુધારો કરી શકાય નહીં, એ કોન્ટ્રોવર્સી એ ચર્ચાનો વિષય છે. તો એ જ આપણે જોઈએ કે કોર્ટે કહ્યું હતું, જણાવ્યું હતું કે પ્રસ્તાવનામાં સુધારો કરી શકાય છે, પણ એનું જે મૂળભૂત માળખું, બરાબર, એનું જે બેઝિક સ્ટ્રક્ચર છે એમાં ફેરફાર નહીં થાય એ રીતે એમાં સુધારો કરી શકાય છે. તો અહીંયા પ્રસ્તાવનામાં સુધારો કરી શકાય છે, પણ મૂળભૂત વિશેષતાઓમાં સુધારો કરી શકાય નહીં. એટલે કે એનું સુધારો કરી શકાય, પણ એનું જે બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત માળખું છે, એને કોઈ નુકસાન ના થાય એ રીતે એમાં અહીંયા સુધારો કરી શકાય છે. હવે 42માં બંધારણીય સુધારા દ્વારા 42માં બંધારણીય સોરી મિત્રો 42માં બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા 1976માં પ્રસ્તાવનામાં ફક્ત એક જ વાર સુધારો કરવામાં આવેલ છે, અને જેમાં પ્રસ્તાવનામાં 3 નવા શબ્દ ઉમેરી સામાજિક, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. તો મિત્રો, અહીંથી ક્વેશ્ચન બની શકે છે કે સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા જેવા શબ્દો એ કયા બંધારણીય સુધારા અંતર્ગત ઉમેરવામાં આવ્યા હતા એ પ્રસ્તાવનામાં. તો આપણો આન્સર હોવો જોઈએ 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976. ખ્યાલ આવ્યો. અને અત્યાર સુધી આપણું જે આમુખ છે એમાં એક જ વાર સુધારો થયો છે, ક્યારે? 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા. ખ્યાલ આવી ગયો મિત્રો. જોઈએ આપણે આગળ નેક્સ્ટ. હવે આમુખના, અહીંયા અમુક વિષયના જે મહત્વના વાક્ય છે એ ઘણી વખત મિત્રો એક્ઝામમાં પૂછાતા હોય છે, તો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરી લઈએ કે હવે એ એન પાલખીવાલાએ આમુખને શું કીધું છે? બંધારણનો પરિચય પત્ર તરીકે ઓળખાવે છે. પછી આવે છે મિત્રો સર અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, બરાબર, એ બંધારણ આમુખ, બંધારણ એ અમુક આપણા દીર્ઘકાલીન સપનાઓને વિચારને અભિવ્યક્ત કરે છે. તો અહીંયા સર અલાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર જે વાક્ય કીધેલ છે આમુક વિશે, કે બંધારણ અમુક આપણા દીર્ઘકાલીન સપનાઓ જે છે કે એને વિચાર અને વિચારને અભિવ્યક્ત કરે છે, બરાબર. અને એના પછી આવે છે મિત્રો કનૈયા લાલ મુનશી, કેમ મુનશી, બરાબર, આપણી સાર્વભૌમત્વ, લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્ય અથવા જન્મકુંડળી છે જે એ આપણું આમુખનું, આપણું જે બંધારણ છે એ આપણું આમુખ છે, બરાબર. તો આપણી સાર્વભૌમત્વ, લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્ય અથવા જન્મ કુંડળી એ આપણું આમુખ છે, એવું પણ કીધું છે આપણા કનૈયાલાલ મુનશીએ. પછી આવે છે પંડિત ઠાકુરદાસ ભાર્ગવ, બરાબર, એને બંધારણનો આત્મા કીધો છે, બંધારણની ચાવી કીધી છે, બંધારણનું આભૂષણ કીધું છે, બરાબર. અને આપણું જે આમુખ છે એને કોણે, પંડિત ઠાકુરદાસ ભાર્ગવ છે, એને બંધારણનો આત્મા, બંધારણની ચાવી, બંધારણનું આભૂષણ તરીકે એને ઓળખાવેલ છે. પછી આવે છે સર અર્નેસ્ટ પાર્કર, એને કે નોટ્સ એટલે કે અગત્યની નોંધ તરીકે ઓળખાવી છે. અને એના પછી એ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહે કીધું છે કે અમુક અમેરિકાની સ્વતંત્રતાની ઘોષણાની સમાન છે, પરંતુ આ એક ઘોષણાથી પણ વધુ છે, એટલે કે આપણા બંધારણની આત્મા છે. ખ્યાલ આવી ગયો મિત્રો. આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે જે આપણા પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, બરાબર, હિદાયતુલ્લાહ જે છે એને અમુક જે છે અમુક અમેરિકાની સ્વતંત્રતાની જે ઘોષણા છે એના સમાન છે, પરંતુ એનાથી પણ પરે છે, એનાથી પણ એની જે ઘોષણા છે એ વધુ છે, એવું અહીંયા કીધેલ છે. અને એને પણ કીધું છેલ્લે કે અમુક જે છે આપણા બંધારણની આત્મા છે. ખ્યાલ આવી ગયો મિત્રો. એ જે મહત્વના વાક્ય હતા ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. જોઈએ આગળ નેક્સ્ટ. ઓકે, તો મિત્રો આજના સેશન આપણે અહીં સુધી કમ્પ્લીટ કરીએ છીએ. તો પાર્ટ ટુમાં જેટલા આપણે શબ્દો હતા, બરાબર, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. તો મિત્રો, તમને અમારા બી ધ ફર્સ્ટ એકેડેમીના વિડીયો તમને ગમતા હોય તો લાઇક, શેર, કમેન્ટ જરૂર કરજો. ત્યાં સુધી જોતા રહો મિત્રો બી ધ ફર્સ્ટ એકેડેમી. મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. જય હિંદ, જય ભારત.